નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ બાલાજી એકેડમી યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ કરંટ અફેર્સના મોસ્ટ એમ્પી ટોપિક કે જે છે 25મા આરબીઆઈના ગવર્નર તરીકે નવનિયુક્ત શક્તિકાંત દાસ અને આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા અમુક વિવાદોની. તો આશા રાખીએ છીએ મિત્રો કે આપને અમારો આ વિડીયો જરૂરથી પસંદ આવશે. જો આપને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને આપના મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. આપના પ્રતિભાવો નીચે કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવશો. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ છીએ મિત્રો આજનો વિડીયો. તો મિત્રો, 25મા આરબીઆઈના ગવર્નર તરીકે નવનિયુક્ત એવા શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવેલી છે. શક્તિકાંત દાસ વિશે વધુ ચર્ચા કરીએ તો 1980ની બેચના તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી તેઓ રહી ચૂકેલા હતા. ત્યારબાદ તેઓ ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટમાં 2015થી લઈને 17 સુધી તેઓ સેક્રેટરી તરીકેનું પદ શોભાવેલું. ત્યારબાદ તેઓ 15મા નાણાપંચ, હાલમાં જે 15મું નાણાપંચ છે, તેના સભ્ય તરીકે પણ રહી ચૂકેલા હતા. મિત્રો, જ્યારે 15મા નાણાપંચની વાત કરી રહ્યા હોય ત્યારે 15મું નાણાપંચ કોની અધ્યક્ષતા હેઠળ રચાયેલું છે એ પણ જાણવું જરૂરી બને છે. તો 15મા નાણાપંચના અધ્યક્ષ જે છે તેઓ નંદકિશોર સિંઘ એટલે કે એનકે સિંઘ હેઠળ રચાયેલું છે. મિત્રો, વધુમાં વાત કરીએ તો આર્જેન્ટિના ખાતે તાજેતરમાં G20 સમિટનું આયોજન થયેલું, તેમાં ભારતના રિપ્રેઝેન્ટેટિવ હેડ તરીકે શક્તિકાંત દાસે નિયુક્ત હતા. ત્યારબાદ મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કે આરબીઆઈ અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા વિવાદની. તો આ જે વિવાદ છે એ ત્રણ બાબતો ઉપર ચાલી રહ્યો છે, એનપીએ, પીસીએ અને ડિવિડન્ડ. તો એનપીએ શું છે? તો કે નોન પરફોર્મિંગ એસેટ. નોન પરફોર્મિંગ એસેટની વાત કરીએ તો જ્યારે કોઈ સરકારી બેંક કોઈ પ્રાઇવેટ કંપનીને લોન આપે અને તે લોન રિકવર ન થાય ત્યારે તે બેડ લોન બની જાય છે, અને આ જે બેડ લોન છે તેને એનપીએ કહેવાય, નોન પરફોર્મિંગ એસેટ. મિત્રો, ખ્યાલ જ હશે કે હમણાં તાજેતરમાં દેશમાં ઘણા બધા મોટા કૌભાંડો સામે આવ્યા છે, જેમાં વિજય માલ્યાનું નામ છે, નીરવ મોદીનું નામ છે, મેહુલ ચોકસીનું નામ છે, અને ત્યારબાદ સૌથી મોટું કૌભાંડ આવ્યું પીએનબીનું, પંજાબ નેશનલ બેંક, કે જેણે 13,000 કરોડ રૂપિયા સુધીનું આ કૌભાંડ કરેલું હતું. મિત્રો, આ કૌભાંડ જ્યારે થયું ત્યારે આપણા કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહેલું આરબીઆઈને કે અવડું મોટું કૌભાંડ થયું ત્યારે આરબીઆઈ શું કરતી હતી. ત્યારે આરબીઆઈએ આના જવાબમાં કહેલું કે કોઈ સરકારી બેંક કોઈ કંપનીને લોન કેટલી આપે છે અને કેટલા પ્રમાણમાં આપે છે તે આરબીઆઈને આ બાબતની કોઈ સત્તા નથી. ત્યારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરેન આચાર્યએ કહેલું કે કેન્દ્ર આરબીઆઈ સાથે 2020 મેચ રમવાનું બંધ કરી દે. તો આ પ્રકારનો આ એક વિવાદ એનપીએ વિશે સર્જાયેલો. ત્યારબાદ હવે વાત કરીશું આપણે પીસીએની. તો પીસીએ શું છે? તો કે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન. પીસીએ હેઠળ જ્યારે કોઈ બેંક પ્રાઇવેટ કંપનીને લોન આપે અને તે ભરપાઈ ન થાય તો તે સરકારી બેંક નબળી પડી જાય. આ સરકારી બેંક નબળી પડે જેથી કરીને એ બેંક હવે કોઈ કંપની અથવા તો કોઈ પણ વ્યક્તિને કે કોઈ સંસ્થાને લોન આપી શકશે નહીં. આમ આ અંતર્ગત આરબીઆઈ દ્વારા અમુક બેંકને પીસી અંતર્ગત સામેલ કરવામાં આવેલી છે. તો મિત્રો, આમાં વિશેષ ચર્ચા એવી કરવાની રહે કે જ્યારે કોઈ સરકારી બેંક છે એ કોઈ પ્રાઇવેટ કંપનીને લોન આપે અને તે ભરપાઈ ન થાય એટલે શું થાય? કે બેંક નબળી પડી જાય. હવે બેંક નબળી પડે, માની લો એક્ઝામ્પલ છે કે 100 કરોડ રૂપિયા બેંક આગળ છે, 100 કરોડમાંથી બેંક 40 કરોડ રૂપિયાની કોઈ પ્રાઇવેટ કંપનીને લોન આપે છે, તો એ 40 કરોડ રૂપિયાની લોન આપે છે અને સરકારી બેંક એ લોન આપ્યા બાદ પ્રાઇવેટ કંપની પાસેથી વસૂલી શકતી નથી અથવા તો પ્રાઇવેટ કંપની એ લોનને ભરપાઈ કરી શકતી નથી. તો હવે બેંક પાસે 100 કરોડમાંથી 40 કરોડ રૂપિયા તો પ્રાઇવેટ કંપની પાસે ફસાયા, તો હવે બાકી વધેલા 60 કરોડ રૂપિયા, તો એ 60 કરોડ રૂપિયા જે છે એ આરબીઆઈ તેને પીસી અંતર્ગત સામેલ કરીને એ બ્લોક કરી દેશે, ફ્રીઝ કરી દેશે. તો આ જે 60 કરોડ રૂપિયા છે એ આરબીઆઈ બ્લોક કરે છે એના અંતર્ગત કેન્દ્ર સરકારે એવી કમેન્ટ કરેલી કે કેન્દ્ર આરબીઆઈ જે છે એ આ 60 કરોડ રૂપિયાને ફ્રીઝ કરવાને બદલે માર્કેટમાં ફ્લો કરે જેથી કરીને આપણું સ્ટેબલ જળવાઈ રહે, માર્કેટ સ્ટેબલ રહે. એટલા માટે કેન્દ્ર દ્વારા એવું કહેવામાં આવેલું કે આ જે પૈસા છે એ તમે અનફ્રીઝ કરો.
માર્કેટમાં ફ્લો કરો. ત્યારબાદ હવે આપણે વિશેષમાં ચર્ચા કરવાના છીએ કે પીસીએ અંતર્ગત કેટલી બેંકોને આરબીઆઈ દ્વારા પીસીએમાં સામેલ કરાઈ. તો પીસી અંતર્ગત 11 બેંકોને આરબીઆઈ દ્વારા સામેલ કરવામાં આવે છે. મિત્રો, પીસી અંતર્ગત બેંકોને સામેલ કરવામાં કોનો નિર્ણય હોય છે? તો આરબીઆઈ નિર્ણય લે છે આ બાબતે. મિત્રો, હવે વાત કરીએ આપણે ડિવિડન્ડની. તો ડિવિડન્ડ એ શું છે? તો કે આરબીઆઈ પાસે જેટલું પણ નાણું રિઝર્વ હોય, આરબીઆઈ પાસે જેટલા પણ પૈસા હોય, તે કેન્દ્ર સરકારને તે જરૂરિયાત મુજબ વાપરવા આપતી હોય છે, જરૂરિયાત મુજબ આપતી રહે છે. તો 2012 દરમિયાન મિત્રો આરબીઆઈએ કેન્દ્ર સરકારને 30,000 કરોડ રૂપિયા આપેલા. પરંતુ કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસેથી 55,000 થી લઈને 60,000 કરોડ રૂપિયાની પૈસા લેવાની અપેક્ષા રાખેલી, કે 55,000 થી 60,000 કરોડ રૂપિયાની તેમને જરૂરિયાત છે. પરંતુ આરબીઆઈ માત્ર 30,000 કરોડ રૂપિયા આપેલા. તો ઓબ્વિયસ છે મિત્રો, આ બાબતે કેન્દ્ર સરકાર નારાજગી પોતાની દેખાડશે અને આ બાબત ઉપર વિવાદ સર્જાય છે. મિત્રો, ત્યારબાદ હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી છે કે આરબીઆઈ એક્ટ 1934. તો મિત્રો, આરબીઆઈ એક્ટ 1934ની કલમ નંબર 7માં એવું કહેવાયેલું છે કે જ્યારે કોઈ દેશહિત અથવા જનહિતનો મુદ્દો હોય તેવા સંજોગોમાં આરબીઆઈને કેન્દ્ર સલાહ આપી શકશે, સૂચના આપી શકશે, જરૂર પડે તો આદેશ પણ આપી શકશે, અને વધુમાં આરબીઆઈ પાસે જે પણ સત્તા છે તે કેન્દ્ર દ્વારા હસ્તગત કરી લેવામાં આવશે. તો આ એક્ટ અનુસાર શું થયું મિત્રો, કે કલમ નંબર 7માં એવું કહેવામાં આવ્યું કે આરબીઆઈની જેટલી પણ સત્તા છે એ કેન્દ્ર હસ્તગત પણ કરી શકે છે. તો મિત્રો, આરબીઆઈ જે છે એ આપણને બધાને ખ્યાલ છે કે એક સ્વાયત્ત સંસ્થા છે, સ્વતંત્ર સંસ્થા છે. આરબીઆઈની કોઈ દખલગીરી કરી શકતું નથી, પરંતુ કલમ નંબર 7 તેનું ઉલ્લંઘન કરતી હતી. એટલા માટે આ બાબતનો એક જરાક વિવાદ સર્જાયેલો હતો. ત્યારબાદ મિત્રો, આ બાબતનો વિવાદ સર્જાયો જેથી કરીને ઘણા લાંબા સમયથી આ વિવાદ ચર્ચામાં રહેલો, અને છેલ્લે પરિણામ સ્વરૂપે 24માં આપણા ગવર્નર શ્રી ઉર્જિત પટેલે આ બાબતે ઉપર રાજીનામું આપ્યું. ઉર્જિત પટેલના રાજીનામા ઉપર ઉર્જિત પટેલે ખાસ કહેલું કે મારા અંગત કારણોસર, પણ મિત્રો આપણે જાણીએ છીએ કે અંગત કારણો કેવા હોઈ શકે છે. તો આ હતો કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચેનો વિવાદ. હવે મિત્રો વાત કરીશું આપણે ઉર્જિત પટેલ વિશેની. તો ઉર્જિત પટેલ જે છે એ 24માં આરબીઆઈના ગવર્નર તરીકે રહી ચૂકેલા છે. ઉર્જિત રવિન્દ્ર પટેલ તેમનું પૂરું નામ છે. 1963માં તેમનો જન્મ કેન્યાના નૈરોબી ખાતે થયેલો, પણ તેઓ કહેવાય છે મૂળ ગુજરાતી. તેઓ ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા ગામના મૂળ વતની કહેવાય છે. તેઓ 2006 થી લઈ અને 2007માં જીએસપીસી એટલે કે ગુજરાતમાં જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં સલાહકાર તરીકે નિમાયેલા હતા, અને 2013માં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે તેઓ નિયુક્તિ પામેલા. ત્યારબાદ 4 ડિસેમ્બર 2016ના રોજ આરબીઆઈના ગવર્નર 24માં ગવર્નર તરીકે ઉર્જિત પટેલની નિમણૂક કરવામાં આવેલી, અને 10 ડિસેમ્બર 2018ના રોજ તેઓએ પોતાનું રાજીનામું કેન્દ્રને સુપરત કરેલું. ત્યારબાદ મિત્રો હવે વાત કરવાના છે આરબીઆઈ વિશે થોડીક. તો આરબીઆઈ શું છે? તો આરબીઆઈ એક સેન્ટ્રલ બેંક છે, જેને આપણે બેંકોની બેંક પણ કહીએ છીએ. આરબીઆઈની સ્થાપના આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત કરવામાં આવેલી. 1 એપ્રિલ 1935ના રોજ આરબીઆઈની સ્થાપના થઈ. આરબીઆઈનું સ્થાપના સમયે મુખ્યાલય કલકત્તા હતું, જે 1937માં તેને બદલીને મુંબઈ રાખવામાં આવ્યું છે, અને હાલમાં પણ આરબીઆઈનું મુખ્યાલય મુંબઈમાં છે. ત્યારબાદ મિત્રો આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ થયું 1949માં. હવે મિત્રો વાત કરીશું આપણે આરબીઆઈના મુખ્ય કાર્યોની. તો આરબીઆઈનું મુખ્ય કાર્ય શું છે? તો કે મોનિટરી પોલિસી બનાવવાનું. મિત્રો, પોલિસી વિશે યાદ રાખીએ કે બે પ્રકારની પોલિસી હોય છે. એક ફિસ્કલ પોલિસી હોય છે અને બીજી મોનિટરી પોલિસી હોય છે. તો ફિસ્કલ પોલિસીમાં શું હોય છે કે ટેક્સનું માળખું તૈયાર કરવાનું હોય છે. આ ટેક્સનું માળખું કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવે છે. મિત્રો ખાસ અહીં યાદ રાખશો, ફિસ્કલ પોલિસી એ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે ટેક્સના માળખા રૂપે, જ્યારે મોનિટરી પોલિસી છે તેમાં અલગ અલગ રેટ નક્કી કરાય છે.
તો કે કેવા રેટ? તો કે બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેટ, રિવર્સ રેપો રેટ, SLR અને MSF જેવા વગેરે રેટો જે એ નક્કી કરવામાં આવે છે. મોનિટરી પોલિસી શું છે? તો કે એ માર્કેટને સ્ટેબલ બનાવે છે, માર્કેટને સ્ટેબલ બનાવે છે. અને બીજું જે કાર્ય છે RBIનું, તો એ ચલણી નોટોનો ફ્લો કરે છે, જે બજારમાં નાણું જે છે એ ફરતું રાખે છે. ત્યારબાદ તમને બધાને ખ્યાલ હશે કે RBIમાં RBIના ગવર્નરની ચલણી નોટો પર સહી હોય છે, જેમાં અપવાદ રૂપે મિત્રો આપણે વાત કરીએ તો 1 રૂપિયાની નોટ પર નાણાં સચિવના હસ્તાક્ષર હોય છે. કેન્દ્રીય નાણાં સચિવના હસ્તાક્ષર કઈ કરન્સી, કઈ ચલણી નોટ પર હોય છે? તો 1 રૂપિયાની નોટ પર હોય છે. બાકી તમામ ચલણી નોટ પર RBIના ગવર્નરની સહી હોય છે. મિત્રો, RBI એક્ટ 1934 વિશે પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ, કેમ કે તાજેતરમાં DYSOની એક્ઝામ આવી રહી છે. તો કદાચ ઇનડીપ પ્રશ્ન નીકળી શકે છે કે RBI એક્ટ 1934માં કુલ કેટલી કલમો છે? તો RBI એક્ટ 1934માં કુલ 61 કલમો અને 4 પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો વિશેષ વાત કરીએ તો RBIનું માળખું, RBI કઈ રીતે પોતાનું કામકાજ કાર્યભાર સંભાળે છે. તો RBI જે છે એમાં 1 ગવર્નર હોય છે, 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. આ બધા જ વ્યક્તિઓનો કાર્યકાળ વિશે વાત કરીએ તો ગવર્નરનો કાર્યકાળ 3 વર્ષનો હોય, પરંતુ કેન્દ્ર સરકાર તેને 2 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકે છે, એટલે વધારી શકે છે, અને આમ ગવર્નરનો કાર્યકાળ 5 વર્ષનો બનાવે છે. ત્યારબાદ મિત્રો 1 ગવર્નર, 4 ડેપ્યુટી ગવર્નર બાદ તેની અંદર 10 નોન ઓફિશિયલી સભ્યો હોય છે. નોન ઓફિશિયલી સભ્યો એટલે કેન્દ્ર સરકાર દ્વારા આ 10 નોન ઓફિશિયલી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે, જે અલગ અલગ ફિલ્ડમાંથી આવતા નિષ્ણાંત વ્યક્તિઓ હોય છે. તે પછી 2 સભ્યો ઓફિશિયલી ગવર્મેન્ટ હોય છે, કે જે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્તિ થાય છે અને એ ગવર્મેન્ટ અધિકારી, સરકારી અધિકારી હોય છે. મિત્રો ત્યારબાદ RBIના કુલ 4 લોકલ બોર્ડ છે. તો એ બોર્ડ કયા કયા? તો પહેલું છે મુંબઈ, બીજું છે કલકત્તા, ત્રીજું છે ચેન્નઈ અને ચોથું છે દિલ્હી. આ જે 4 લોકલ બોર્ડ છે તેમાં પણ 1-1 ગવર્નર હોય છે. મતલબ આખું માળખું હવે એવું બને છે કે RBIમાં 1 ગવર્નર, 4 ડેપ્યુટી ગવર્નર, 10 સભ્યો નોન ઓફિશિયલી, જ્યારે 2 સભ્યો ઓફિશિયલી ગવર્મેન્ટ હોય. RBIના 4 લોકલ બોર્ડ, 1 મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, દિલ્હી, આ 4 લોકલ બોર્ડમાં 1-1 ગવર્નર હોય છે. આ પ્રમાણે આખું RBIનું એક માળખું તૈયાર કરેલ છે. મિત્રો ત્યારબાદ હવે વાત કરીએ છીએ કે RBIનું જે આ માળખું છે એ કઈ એક્ટ અંતર્ગત અને કઈ કલમ અંતર્ગત બને છે. તો RBIની એક્ટ 1934ની કલમ નંબર 8 દ્વારા RBIનું માળખું નક્કી કરવામાં આવે છે અને તેમાં ગવર્નરની નિયુક્તિ અંગેની વાત કરવામાં આવેલી છે. તો કે ગવર્નરની નિયુક્તિ, તાજેતરમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગવર્નરની નિયુક્તિ કઈ એક્ટની કઈ કલમ દ્વારા કરવામાં આવે છે? તો RBI એક્ટ 1934ની કલમ નંબર 8 દ્વારા RBIનું માળખું નક્કી કરાય અને તેમાં ગવર્નરની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો હવે એક અગત્યની કલમ વિશે પણ વાત કરી લઈએ કે જ્યારે ગવર્નરની નિયુક્તિ વિશેની કલમ હોય ત્યારે 100% કે રાજીનામું આપેલ ગવર્નર હાલ છે તો એના રાજીનામા અંગેની પણ એક કલમ પૂછાઈ શકે છે ક્લાસ 2ની એક્ઝામમાં. તો જ્યારે કલમ 11(6) અંતર્ગત ગવર્નર પોતાનું રાજીનામું કેન્દ્ર સરકારને સુપરત કરી શકે છે. તો આ વાત થઈ મિત્રો RBIના માળખા વિશે. હવે વિશેષમાં આપણે વાત કરીશું RBIના ગવર્નર, આજ સુધીના RBIના ગવર્નર વિશેની. તો RBIના પ્રથમ ગવર્નર એટલે કે RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવેલી, તે સમયના પ્રથમ ગવર્નર હતા એબઝોન સ્મિથ જે છે એ RBIના પ્રથમ ગવર્નર. પછી મિત્રો એવું પરીક્ષામાં કદાચ પૂછી શકે છે કે પ્રથમ ભારતીય ગવર્નર એટલે કે ભારત દેશ આઝાદ થયા બાદ પ્રથમ ગવર્નર અથવા તો પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો તે જે છે એ CD દેશમુખ પ્રથમ ભારતીય ગવર્નર બનેલા. મિત્રો ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ તો પ્રથમ ગુજરાતી ગવર્નર તરીકે પણ કદાચ એક્ઝામમાં આ સવાલ આવી શકે છે
કે પ્રથમ ગુજરાતી ગવર્નર તરીકે કોણ નિયુક્તિ પામેલું? તો આઈજી પટેલ સાહેબ જે છે એ પ્રથમ ગુજરાતી ગવર્નર તરીકે નિયુક્તિ પામેલા. કઈ સાલમાં? તો 1977 થી લઈને 1982 સુધી તેઓ આઈજી પટેલ છે એ આરબીઆઈના ગવર્નર તરીકે પદ શોભાવેલું. ત્યારબાદ બીજા ગુજરાતી ગવર્નર કોણ છે એ તમને ખ્યાલ જ છે કે બીજા ગુજરાતી ગવર્નર જે છે એ ઉર્જિત પટેલ. તેઓ મૂળ વતની છે એ ખેડા જિલ્લાના મહુધા ગામના હતા, પરંતુ તેમનો જન્મ કેન્યાના નૈરોબી ખાતે થયેલો. ત્યારબાદ કદાચ મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આરબીઆઈના ગવર્નર રહી ગયેલા હોય અને ત્યારબાદ વડાપ્રધાન બનેલા કોણ વ્યક્તિ છે? તો એ છે ડૉક્ટર મનમોહનસિંહ, જે આરબીઆઈના 15મા ગવર્નર હતા. કઈ સાલ? તો કે 1982 થી લઈને 85 સુધી મનમોહનસિંહ આરબીઆઈના ગવર્નર તરીકે ફરજ બજાવી ચૂકેલા છે. મિત્રો અહીં આપણે એક અલગ બાબતની પણ ચર્ચા કરીએ છીએ કે ઉર્જિત પટેલ 24મા ગવર્નર સાથોસાથ તેઓની પહેલાં આપણા કેન્દ્રીય નાણાં સચિવ 29 ઓક્ટોબર 2018 રોજ આપણા કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયાએ પણ પોતાનું રાજીનામું આપ્યું છે. મિત્રો આ વિવાદને ચાલતા જ આ બંને વ્યક્તિઓએ પોતાના રાજીનામા કેન્દ્ર સરકારને સુપરત કરેલા છે. અને હવે આપણે આ વિડીયોમાં બસ આજે આટલું રાખીએ છીએ. આ હતી સંપૂર્ણ આરબીઆઈના ગવર્નર નવનિયુક્ત 25મા અને 24મા બંને વિશેની તાજેતરની માહિતી અને આરબીઆઈ અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલા વિવાદોની. તો આશા રાખીએ છીએ અમે મિત્રો કે આપને અમારો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો આપના મિત્રો સુધી અને આપના પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સમાં નીચેથી અવશ્યથી જણાવશો. વધુમાં મિત્રો કે આપને જો અમારી આ લેક્ચરની PDF ડાઉનલોડ કરવી હોય તો નીચે વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોની PDF પણ અમે મૂકેલી છે, જે જગ્યાએથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને આપના મિત્રો સુધી શેર કરી શકો છો. મિત્રો આગામી સમયમાં પરીક્ષા આવી રહી છે, જે બાબતે લઈને આ ટૉપિક ખૂબ જ અગત્યનો છે. એકવાર વિડીયો જો, બીજી વાર વિડીયો જો સમજણ ન પડે તો PDF ડાઉનલોડ કરીને વાંચતા રહેજો, જેથી કરીને આપને આ વિષય ઉપર માસ્ટરી આવી શકે છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી કંઈક નવા કરંટ અફેર્સના વિડીયો સાથે મળતા રહેશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.